पूर्णमुदच्यते पूर्णमेव पूर्णमादाय पूर्णमेव अवशिष्यते। आज आपणे बधा आपणा आंगणे भेरा एटले विशेष पालु भगत माताजीओ रूपलमा जेलमा तेमज बधानी उपस्थिति छे। हरेक प्रश्नना मूळ छे पोतानी अंदर रहेला होय छे। साधुओ महात्माओ योगीओ ज्यारे जेने जेने प्रश्नना उत्तर नता मळता ने त्यारे ध्यानस्थ बनी जाय छे। અને ચારણ જાતિ એ અધ્યાત્મમાં જીવવાળી જાતિ છે। આપણે કદાચ ક્યાંક અધ્યાત્મથી છેટા પડી ગયા છે એટલે આજે અનેક પ્રશ્નોના નિરાકરણ આપણાથી થતા નથી। મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું યુદ્ધ કર, તો અર્જુન એમ કહે છે કે ના કૃષ્ણ મારે સંન્યાસ ધારણ કરવો છે, મને સાધુ બનવું છે। કદાચ હું એમ કહી શકું કે અર્જુન સાધુ સંન્યાસ બને ને તો નબળો તો ન જ બને સંન્યાસી, કારણ કે અર્જુને પાશુપતાસ્ત્ર અસ્ત્ર એ શિવજી પાસેથી મેળવેલ એટલે સંન્યાસી પણ એ નબળો ન બને। પણ અર્જુનને કૃષ્ણ વારંવાર કહે છે કે હે અર્જુન તારી ભલા યુદ્ધમાં છે, એમ મારા અને તમારા કે હરેક વ્યક્તિઓ જે બીજા અનેક ધર્મો અનુસરણ કરે છે ને એને મારે એટલું જ કહેવું છે કે શું ક્યાં તમે જાઓ છો, કયા ધર્મોના અનુસરણો તમે કરો છો, તમારી કુળદેવીઓ તમારી ભગવતીઓ તમારી જગદંબાના કેવા કેવા સામર્થ્ય હતા। મહેશભાઈ જે પૂર્વજો જે જેની પેઢીઓ તમારી ને મારી એક સમાજ આપણી સમાજની નહીં ચારણ સમાજ છે ચારણની ભગવતીઓ જવાબ ન મળે અને તમે બીજા ધર્મના અનુસરણ કર્યો એ તમને હું વારી દેવાના। આમ ઘણી બધી વાતો વિચારવા લાયક હોય છે। બે આનાના દોરા ધાગા બે મિનિટ માટે કરેલા દોરા ધાગા તમને શું ફળદાયી થવાના કે જ્યાં હજારો વર્ષોની તમારા પૂર્વજોના થાપણો છે જે સેંકડો વર્ષોની તમારી પૂર્વજોની પેઢીઓ જેને સેવે છે ત્યાંથી જો તમને સફળતા તમને નથી દેખાતી એ તમારામાં ખામી છે। ભવ્ય પરંપરા ચારણોની કલાકારો આજે અહીંયા બેઠા છે કલા જગતના, તો હું એને એટલું જરૂર કહીશ કે તમે તમારા મંચ ઉપર આપણી ભગવતીઓના ઇતિહાસોને વાગોળો, રોજ વાગોળો। આ પબ્લિકને આને ખબર કેમ પડશે કે ચારણની દીકરીઓના શું સામર્થ્ય હતા? મને વધારે નથી કહેવું, ખાલી એક મહેશભાઈ કહું કે ઈસુ ખ્રિસ્ત એને થાંભલામાં ચડાવવામાં આવ્યો, થાંભલે લટકાડી દેવામાં ઈસુ ખ્રિસ્તને આવ્યો અને ચાર દિવસ રહી એને ઉતારવામાં આવ્યો અને બે ડગલા કે ચાર ડગલા ચાર દિવસ રહી અને ઈસુ ખ્રિસ્ત ભરે છે એટલે આખા જગતમાં ઈસુ ગોડ થઈને પૂજાય છે। ત્યાંની પ્રજાતિ ત્યાં જે જેટલા પણ ઉભા હતા એ બધા એમ કહે છે ધીસ ઇઝ અ ગોડ ગોડ આ ભગવાન છે, ઓહો જે ભગવાન ખાલી ચાર ડગલા હાલ્યો છે, કોઈ પણ ઈસુ ખ્રિસ્તનો જીવન વંદનીય છે। પણ હું તમારી ઉજળી પરંપરા તમારી સામે રાખવા માંગુ છું કે શું તમારી ભવ્ય પરંપરા છે, શું તમારી ગરિમા છે? ઈસુ ખ્રિસ્ત ચાર ડગલા હાલે છે અને જો આખા વર્લ્ડમાં ગોલ્ડ ગોલ્ડ થઈને પૂજાતો હોય તો હું તમને એમ કહું છું તમારી દીકરી છ મહિના ધરતીમાં ધર્માયેલી પછી એનું પાપ એને કાઢે ને વરવડીને તમે શું કહેશો? ઈ છ મહિના થઈ અને તોય પણ ધરતીમાં હોય જીવતી નીકળે ઈ તમારી ભવ્ય પરંપરા છે ચારણો, તમે ક્યાં તમારી ગરિમા? કદાચ અત્યારે કોઈ પણ પ્રશ્નોના હલ નથી મળતા ને એનું કારણ છે અધ્યાત્મમાંથી જીવ ભટકે છે, તમારી આશાઓ આપણી તૃષ્ણાઓ આપણે સખ નથી લેવા દેતી કદાચ, તો બને એટલું અધ્યાત્મમાં ઉતરો। અધ્યાત્મ એટલે હરેક પ્રશ્નના મૂળ કીધું તમારી અંદર છે, તમે પોતે જગદંબા તમને શાય ન થાય તો તમને થાય ક્યાં? કોઈ ફલાણા ધર્મને અનુસરે છે કોઈ ફલાણા ધર્મને અનુસરે છે,
સો આ માઇન્ડનું છે તમે મને લાગે છે કદાચ તમને કાં તો તમારી ગરિમાની ખબર નથી કાં તમને તમારી ભગવતીઓનો એના એના શું પ્રારબ્ધ એને એને પ્રારબ્ધને ફેરવી દીધા છે એટલે વિચારો આ ગિરીશભાઈ અને એ પરિવાર જે મહેનત કરે છે તો તમે એક વિચાર તો કરો મઢડા જાઓ એક એક માણસની મોટું મોટું દે છે એક એક માણસ એનો પરિવાર ગિરીશ આપણા ગિરીશભાઈનો દીકરો દાદુ આશીષ આ બધા આખો પરિવાર સમાજ પાછળ હોમાઈ ગયો છે એક વાર તો એના માટે તમે તાળીઓ વગાડો આપણે જો મધમાખી હોય ને એ મધમાખીના મોઢામાં ઝેર હોય છે પણ એ સમૂહમાં અમૃતનું સિંચન કરે છે એ મારો અને તમારો વ્યક્તિગત સ્વભાવ ગમે એવો હોય પણ આપણે આપણી ભાવિ પેઢી માટે અમૃત સિંચન કરીને જવાનું છે જો ભાવિ પેઢી માટે અમૃત ભેરું ન કર્યું તો હલાહલ હવે વિષ જ છે તમે નેટ આ મોબાઈલ ખોલો કે આમ તમે આમ ખાલી બહાર નીકળો ને એટલે હલાહલ એક એક સંસ્કૃતિનું પતન થઈ રહ્યા જઈ રહ્યું છે અને એને કદાચ સારા ડાયા માણસ છે ને એ સમજી જ લે છે અને એટલું જ કહું છું કે જ્યાં ડાયો માણસ એને કહેવાય મહેશભાઈ જ્યાં ખોયું હોય ને ન્યાય જ જડે તમારી ખોયું છે તમારી અંદર તમે બહાર ભટકો છો તમારી અંદર ડૂબકી લગાડો તમારી જગદંબાના શું સામર્થ્ય છે આજ પણ જાઓ તમે રાજસ્થાનમાં દિલ રાજસ્થાનની બોર્ડર ઉપર કેટલા બમ અગણિત બમો હમણાં જ ખોટા કર્યા છે આ આવા તમે ભવ્ય પરચા કયો એને ચમત્કાર કયો તમારી નાની નાની ભાષામાં કાલી ખેલી ભાષામાં તમે જે કયો એ પણ એ શ્રદ્ધાની પરમ ઉચ્ચ અવસ્થા છે તમે ક્યારે હું એમ કહું છું સોનલમાના પરચા વરડીના પરચા રાજવાઈના કરણીના પરચામાં તમે લખોવાતા કારણ કે પરચા તો જગતને લાગે છે તમારા માટે તો અધિમનસ્થી ચેતના છે તમારા માટે તો એ શ્રદ્ધાના પરમ ઉચ્ચ શિખર છે એટલે જગદંબામાં હોનબાઈને પ્રાર્થના કે ચારણોને વરી એ ભવ્ય પરંપરાથી જોડે